ભુજ શહેરમાં છેલ્લા 7-8 વર્ષથી ગટરની મુખ્ય લાઈનો અને પેટા લાઈનો એક પછી એક બેસી રહી છે, જેને કારણે રસ્તા ઉપર પણ ગંદા પાણી વહી નીકળે છે અને લોકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજના સ્ટેશન રોડ પર 15-20 દિવસથી ગટરની લાઈન તૂટ્યાની સમસ્યા હજુ પણ યથાવત રહી છે, જે લગભગ સતત ત્રીજી વખત લાઈન બેસી ગઈ છે। શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં અગાઉ પણ ગટર લાઈન બેસી ગઈ હતી, જેમાં 3 લોકો પડી ગયા હતા। આ અગાઉ નગરપાલિકા દ્વારા 10 દિવસ પહેલા પણ આ જ ગટર લાઈનનું કામ કર્યું હતું, પરંતુ કામની ગુણવત્તા સારી ન હોવાના કારણે ફરી પાછી લાઈન બેસી ગઈ હતી। સ્ટેશન રોડ પર ગટરના પાણી વહી નીકળવાના કારણે દુકાનદારોને ધંધો કરવો પણ ખૂબ મુશ્કેલી ભર્યો થઈ ગયો હોવાનું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા નાગરિકોએ જણાવ્યું હતું। વિરલ ભાવ સર, બધા માટે બહુ જ તકલીફ છે, એકબીજાની દુકાનમાં જઈ નથી શકતા, અને બીજો તો એ કે અહીંયા પાણી એટલો ભરાઈ ગયો છે કે નાના નાના છોકરાઓ પણ આવી જઈ નથી શકતા, સ્કૂલવાળા છોકરાઓ પણ આવી જઈ નથી શકતા, એ લોકોને બહુ જ ડર લાગે છે, તે માટે એ લોકો સ્કૂલ નથી જતા। એમ તો કોરોના કાળમાં સ્કૂલ બંધ છે, પણ એકાંતરે કંઈક સ્કૂલ ચાલુ છે, અહીંયાથી વિદ્યાર્થી વટાય અમે જોઈએ છીએ। હા, કાલે પણ એક બસ અહીંયા એસટી બસ અહીંયા એક ફસાઈ ગઈ હતી। આ લોકો નગરપાલિકાવાળા આવ્યા હતા અગાઉ 10 દિવસ પહેલાં પણ કામ કરીને ગયા છે, એના પાછળ પાછી એ જ હાલત થઈ ગઈ છે, એ લોકોને કાંઈ પડી જ નથી। બસ ખાલી હિટાચી મશીન લઈ આવીને ઊભો રાખી દીધો છે, પછી જમવા આલ્યા જાય કાંઈ પણ કામ કરતા નથી। થોડીક વાર આવે, અડધો એક કલાક મશીન ચલાવે, પાછા આલ્યા જાય, ક્યાં જાય છે એ કોઈને કાંઈ ખબર નથી। એ તો એ લોકોને ખબર બિલ પાસ કરવા મંગાવે છે કે શું, પણ અહીંયા આવીને ઊભો હોય છે, અડધો એક કલાક ચાલુ રહે છે ને પછી હોતો નથી। હમણાં પણ તમે જોઈ શકો છો મશીનમાં કોઈ નથી, ઊભો છે સવારથી એમ જ। મેઇન સ્ટેશન રોડ છે, અહીંયા ઓટો સ્પાર્ટ એવી બધી બહુ જ દુકાનો છે, એટલે હાર્ડવેરની ને, એટલે અહીંયા તો બહુ આમ ગ્રાહકી હોય જ છે, પણ હમણાં આ પાણીના લીધે કાંઈ ગ્રાહકી નથી। અમે કોરોનામાં મંદી છે, મંદી ભેગી આ ઓલટાની મંદી થઈ ગઈ છે, ધંધા છે જ નહીં કંઈ ને કંઈ, એનો જવાબદારી તો નગરપાલિકાવાળાની જોઈએ ને, કેમ કે આ નગરપાલિકાનો જ છે, કોઈનો પર્સનલ તો છે નહીં।